ધંધુકા ખાતે સંવિધાન સન્માન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. કાયદા અને સંવિધાનની વિશેષ સમજ માટે ચિંતન શિબિર પણ યોજાઈ. ધંધુકા ખાતે સંવિધાન સન્માન દિવસ નિમિત્તે અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો અને આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને અંજલિ આપવામાં આવી હતી, ત્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ધંધુકા ખાતે બાબા સાહેબની પ્રતિમાને અનુસૂચિત સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરીને અંજલિ આપવામાં આવી હતી અને સંવિધાન સન્માન દિવસ નિમિત્તે વિવિધ ગૌરવશાળી સૂત્રો પુકાર્યા હતા, જેમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પ્લોટ વિસ્તારમાં વાલજીરામ બાપુ આશ્રમ ખાતે સંવિધાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 53 ગામના લોકોને ભારતનું સંવિધાન બુકો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આવેલ મહાનુભાવો તેમજ આગેવાનોને સંવિધાન આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને 200 જેટલા સંવિધાનની બુકો આપીને સામાજિક આગેવાનો કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓને આજના દિવસે ભેટ આપવામાં આવી હતી, જેમાં વિવિધ આગેવાનોએ બાબા સાહેબ દ્વારા તૈયાર કરાયેલા સંવિધાન થકી મળેલા હકો અને વિવિધ કાયદાકીય પીઠબળની સમજ આપવામાં આવી હતી. ત્યારે આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, તો આગેવાનોએ અને મુખ્ય મહેમાન અનુપમા મહારાષ્ટ્રથી પધારીને આ તકે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.